દેશભરમાં મોદી લહેર જોવા મળી ત્યારે રાજકોટ જે ભાજપનો ગઢ માનવામાં આવે છે મોહન કુંડારિયા 3,67,000 મતની લીડથી જીત્યા છે ત્યારે મોહનભાઈ કુંડારિયા અત્યારે કાર્યકર્તાઓ પાસે પહોંચ્યા છે કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ આગેવાનો છે તેમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે મોહનભાઈ ફરી એક વખત જીત કયા મુદ્દા આ વિસ્તારની અંદર કયા કયા મુદ્દાઓ ચાલ્યા ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનું માઇક્રો પ્લાનિંગ ચાલ્યું છે અમારા ભારતીય જનતા પાર્ટીના અમારા સીટના ઇન્ચાર્જ ભાઈ શ્રી ધનસુખભાઈ અને શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કમલેશભાઈ જે એક એક બૂથમાં જઈને જે મીટિંગો કાર્યકર્તા સાથે કરી અને કાર્યકર્તામાં એક ઉત્સાહ અને ઉમંગનો સંચાર ઊભો કર્યો એના કારણે કાર્યકર્તા એક એક ઘર સુધી વોટરને મળવા ગયા અને આ 43 ડિગ્રી તાપની અંદર એને એમાં સફળતા પ્રાપ્ત કરી કે વોટરને બૂથ સુધી લાવી શક્યા એના કારણે ભારતીય જનતા પાર્ટીના કમાન્ડર નિશાન ઉપર વધારે વધારે મતદાન થયું અને જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી રાજકોટના વતનીઓએ રાજકોટના ધારાસભ્યોએ રાજકોટ માટે વિકાસમાં ખૂબ કામ કર્યા હોય તો લોકોમાં સ્વાભાવિક એક ઉત્સાહ પણ હોય અને ત્રીજા નંબરમાં નરેન્દ્રભાઈ જ્યારે દેશના વડાપ્રધાન બનવાના હોય ત્યારે આખી દેશ અને દુનિયાના લોકો થનગની રહ્યા હતા કે નરેન્દ્રભાઈ બીજી વાર વડાપ્રધાન બને એના કારણે લોકોમાં એક ઉત્સાહનો ઉમંગ હતો અને વધારે વધારે મતદાન થયું છે ખાસ કરીને આ કાર્યકર્તાઓ જે મહેનત કરે છે એને હું લાખ લાખ અભિનંદન આપું છું અને આભાર વ્યક્ત કરું છું એટલા માટે કે આ લીડ અને આ જીત ભારતીય જનતા પાર્ટીની 100% પણ અમારા કાર્યકર્તાની આ જીત છે અને આનો યશ હું મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભાઈ બહેનોને આપું છું રાજકોટ લોકસભા મત વિસ્તારમાં આવનારા દિવસોમાં તમારી પ્રાથમિકતા શું હશે લોકોના કયા કયા કામો કરશો આપ ખાસ કરીને નરેન્દ્રભાઈની સરકાર અને વિજયભાઈની સરકાર વિકાસ યાત્રામાં માનનારી સરકાર છે અને આ 5 વર્ષની અંદર પણ કેન્દ્રના યોજનાના માધ્યમથી ઘણા મોટા સારા કામો થયા છે અને ભવિષ્યમાં 5 વર્ષમાં પણ વધારે વધારે કામો થાય લોકોને સુખ સુવિધા પ્રાપ્ત થાય એવા કામો કરવા માટે હું 5 વર્ષ પ્રયત્ન કરીશ અને લોકોને હું કોલ પણ આપું છું કે કેન્દ્રમાંથી વધારે વધારે યોજના રાજકોટ સંસદ વિસ્તારમાં આવે અને એની સુવિધા લોકોને મળે એના માટે અમારો પ્રયત્ન રહેશે